કેશોદમાં બરસાના સોસાયટી વિસ્તારમાં નવા સીસી રોડનું કામ વરસાદી માહોલમાં શરૂ હોય જે કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો શહેર કોંગ્રેસ પ્રમુખનો આક્ષેપ. કેશોદ બરસાના સોસાયટી શહેરી વિસ્તારમાં ભર ચોમાસે વરસાદી માહોલમાં સીસી રોડનું કામ શરૂ હોવાથી શહેરીજનોમાં અનેક ચર્ચાઓ થઈ રહી છે કે ભર ચોમાસે વરસાદી માહોલમાં રોડનું કામ શરૂ હોય જેમાં ભ્રષ્ટાચાર થતો હોવાનું મનાઈ રહ્યું છે. કેશોદમાં નગરપાલિકા દ્વારા 8 મહિના પહેલા 91 રોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી, ત્યારે 8 મહિના પછી વરસાદી માહોલ બરસાના સોસાયટીમાં સીસી રોડનું કામ ચાલી રહ્યું છે જે ભ્રષ્ટાચાર અને હલકી ગુણવત્તાનો થતો હોવાનું તથા ચોમાસા દરમિયાન આરસીસીનું કામ ન કરવું જોઈએ તેવા કોર્ટના આદેશ હોય જે આદેશનું પણ ઉલ્લંઘન થઈ રહ્યું હોય, ત્યારે વરસાદી માહોલમાં નવા બની રહેલા સીસી રોડમાં સિમેન્ટ રેતી કાકરી અત્યારથી ઉખડી રહ્યા હોય ત્યારે નબળી ગુણવત્તા અંગે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાની શંકા સેવાઈ રહી છે. હજુ પણ જો વરસાદી માહોલમાં રોડના કામો ચાલુ રહેશે તો શહેર કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની શહેર કોંગ્રેસ પ્રમુખે ચીમકી ઉચ્ચારી છે. હું સમીરભાઈ પાછાણી, કેશોદ શહેર કોંગ્રેસ પ્રમુખ. આજે કેશોદ શહેરમાં છેલ્લા ગયા 8 મહિના પહેલા જે 91 રોડની ગ્રાન્ટ મંજૂર થઈ હતી તેના ભાગરૂપે આજે 8-8 મહિના વીતવા છતાં એના કામ ભ્રષ્ટાચાર માટે થઈને ચાલુ ન કર્યા. અત્યારે ભર ચોમાસું ફૂલ ચોમાસાનો વરસાદ ચાલી રહ્યો છે ત્યારે આપે જોયું પણ હશે, આમાં જોઈ પણ શકો છો કે આ વરસાદના કામમાં પણ સીસી રોડનું કામ અત્યારે ચાલુ છે. માનની કોર્ટના આદેશ હોવા છતાં આરસીસીનું કામ ચોમાસા દરમિયાન કરવું ન જોઈએ, છતાં પણ આ લોકો ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર કરવા માટે થઈ અને આજે ભર ચોમાસામાં રોડનું કામ કરી રહ્યા છે. આ ચોમાસાના વરસાદમાં અત્યારે આપે જોયું કે આમાં પાણી પડવાથી, વરસાદ થવાથી અત્યારે રોડનો ઉપરની સિમેન્ટ બધી નીકળી ગઈ છે, રેતી અને કાકરી પણ અત્યારે દેખાઈ રહ્યા છે, ત્યારે આની ગુણવત્તા ઉપર અમને પ્રશ્નાર્થ ઊભા થાય છે. આવનારા દિવસોમાં આવાનાવા જો રોડના કામ ચાલુ રહેશે તો ભવિષ્યમાં આ સીસી રોડની કોઈ વેલ્યુ નથી. આના કરતાં તો કાકરી મેટલ નાખીને એમનો અમને આપ્યો હતો પણ ચાલે, એટલે ભવિષ્યમાં આવી વસ્તુ ન બને. જ્યારે લોકો ઉનાળામાં રજૂઆતો કરવા માટે જાય છે નગરપાલિકામાં કે ભાઈ અમને રોડ કરી દો, ત્યારે નગરપાલિકાના સત્તાધીશો એવું કહે છે કે ભાઈ આવતું ચોમાસું હમણાં નજીક છે એટલે ચોમાસા પછી કામ ચાલુ થશે. તો અત્યારે તો આપ જોઈ રહ્યા છો કે ભર ચોમાસામાં કામ ચાલુ થાય અત્યારે ચાલુ છે, એટલે આ ગુણવત્તા ઉપર અમને આમાં ક્યાંક ને ક્યાંક શંકા છે. આવું આવનારા દિવસોમાં ચાલુ રહેશે તો અમે શહેર કોંગ્રેસ તરફથી અમે ઉગ્ર આંદોલન કરશું. જય હિન્દ, જય ભારત. કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે ગોવિંદ હરિયા, કેશોદ.